હલો મિત્રો, મિત્રો તમે જે બંને સાઈડ જે ફ્રેમો જોઈ રહ્યા છો પીએનજી એ ટાઈપની તમે ફ્રેમો ડાઉનલોડ કરવી હોય તો તમે તમારા મોબાઈલથી કેવી રીતે ડાઉનલોડ કરી શકશો, અથવા તમે કોઈ પણને સ્ટીકર અથવા જે આ ફ્રેમો જોઈ રહ્યા છો એ ટાઈપની ફ્રેમ કેવી રીતે બનાવી અને ડાઉનલોડ કરેલી છે, અને તો એ પીએનજી નથી તો એને પીએનજી પણ કેવી રીતે બનાવીને, એ મિત્રો આજે આ વિડીયોમાં તમને શીખવાડવાનો છું. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વધુ કોઈ માહિતી જોઈતી હોય તો પણ તમે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા કોમેન્ટ ઉપર વિડીયો બનાવવાની હું પૂરી કોશિશ કરીશ. મિત્રો, કોઈ પણ એપ્લિકેશન કે કાઇન માસ્ટરની કોઈ પણ સિસ્ટમ તમારી ડાઉનલોડ તમારા ફોનમાં ના થતી હોય તો પણ તમે મને કોમેન્ટ કરજો, હું એના વિશે બી વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશ. તો સૌથી પહેલાં તો મિત્રો તમારે છે ને આ બધા સ્ટીકર હું મારા વિડીયોમાં જે યુઝ કરું છું ને એ તમારે ગૂગલમાંથી પહેલાં ડાઉનલોડ કરવાના રહેશે. એ ડાઉનલોડ કેવી રીતે કરવાના એ પણ આખી માહિતી તમને આપી દઉં છું. સાઈડમાં તમે જોઈ લો કેવી રીતે કરવાના હું તમને સ્ક્રીન રેકોર્ડ કરીને બતાવી રહ્યો છું. તમારે જે પણ સ્ટીકર ડાઉનલોડ કરવું છે, દિલ, ફ્રેમ, ક્લિપ્સ, કોઈ પણ કોમેન્ટિક અથવા તમારું કોઈ સ્ટેટસ, એટ્યુડેટ, નામ, ટેક્સ્ટ કોઈ પણ લખવું હોય ને એ તો ઓટોમેટિક તમે ગૂગલમાં ખાલી સર્ચ કરશો એટલે ઓટોમેટિક આવી જશે. પછી એને પીએનજી કેવી રીતે બનાવું ને એ પણ આજે શીખવાડવાનું છું. તો ચલો વિડીયોમાં શરૂઆત કરીએ, અને એ પીએનજી ફોટો કેવી રીતે બનાવવાનો, કેવી રીતે આપણે ડાઉનલોડ કરશું ગૂગલથી એની આખી માહિતી છે આ વિડીયોની અંદર. વિડીયો લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં તો પણ તમે ડાઉનલોડ કરી શકશો, નહીં કે તમે ડાઉનલોડ કરી શકશો નહીં તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વધુ કોઈ માહિતી જોઈતી હોય તો પણ તમે અમને કોમેન્ટ કરજો. ચલો આપણે શરૂઆત કરીએ કે બધા પીએનજી સ્ટીકર ફ્રેમ કેવી રીતે ડાઉનલોડ કરશો. હલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ આપણી મોબાઈલની સ્ક્રીન પર. હવે તમારી પાસે ગૂગલ હોય તો ગૂગલ, અથવા તમે અહીંયા ક્રોમ બ્રાઉઝર તમારે તો હશે, દરેક ફોનમાં આ ક્રોમ બ્રાઉઝર તો ઓપન આવે જ છે. તો તમારે આ ઓપન કરવાનું છે, અને ત્યાં તમારે જે પણ ફ્રેમ મતલબ જોઈએ છે, કોઈ દિલ છે અથવા કોઈ સ્ટીકર છે કે કોઈ લવ ટાઈપનું કોઈ સ્ટીકર છે, એ બધું ડાઉનલોડ કરવા માટે તમે તમારું મનપસંદ અહીંયા લખો. તો ચલો આપણે શરૂઆત કરીએ, દિલ ફ્રેમ. તો આ રીતે તમે લખશો એટલે કોઈ પણ આમાંથી ઓપ્શન તમારે પસંદ કરીને આ રીતે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો ને એટલે તમારી સામે આ ટાઈપનો પેજ આવી જશે. તો અહીંયા તમે ઇમેજ લખેલું છે આની ઉપર તમારે ક્લિક કરવાનું છે, અથવા તમે એકલું દિલ જોતું ક્લિપ જોવે છે તો તમે અહીંયા આ ટાઈપનો પાછળ ખાલી લખવાનું છે ક્લિપ. આ ટાઈપ તમે લખશો ને તો મિત્રો આ ટાઈપની સિસ્ટમ આવી જશે. જોઈ લો, જોઈ લો મિત્રો, આ ટાઈપ તમારે લખવાનું છે, દિલ ફ્રેમ અને લેપર. આ ટાઈપ તમે લખશો ને એટલે આ ટાઈપનું આવી જશે તમારી સામે. હવે આ બધું ડાઉનલોડ કરવાનું છે તો તમારે આ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરીને અહીંયાથી કોઈ પણ તમારી મનપસંદ ફ્રેમ અહીંયાથી તમારે લઈ લેવાની છે, બરાબર. હવે મનપસંદ ફ્રેમ લેવા માટે તમે એટલે પીએનજી બનાવવા માટે, મતલબ આમાંથી તમે આ પીએનજી તો છે જ ને, તમે વિચારતા હશો કાં તો પીએનજી ફ્રેમો નથી. તો પીએનજી કેવી રીતે બનાવવું એ પછી હું શીખવાડું. પહેલાં તમારી મનપસંદ અહીંયાથી ફ્રેમ અથવા કોઈ પણ ડાઉનલોડ પહેલાં તમે કરી લો, બરાબર. તો આપણે અહીંયાથી આ સૌથી પહેલાં નંબરની છે એને આપણે ડાઉનલોડ કરવી છે, તો એની ઉપર ક્લિક કરવાનો. ક્લિક કર્યા પછી જે ફોટો છે ને એ ફોટો ઉપર તમારે અહીંયા ટચ કરી રાખવાનું છે. ખાલી જોઈ લો, જેવું તમે ટચ કરી રાખશો એટલે આ ઓપ્શન તમારી સામે 6 ઓપ્શન આવશે. એટલે તમે જોઈ લો અહીંયાથી આ ડાઉનલોડ ઇમેજ, આની ઉપર ક્લિક કરશો એટલે એ ઇમેજ તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. આ ડાઉનલોડ ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ જે ફોટો છે ને એ તમારી ગેલેરીમાં ડાઉનલોડ થઈ ગઈ છે. હવે આ બીજી ઓપન ફાઇલો ખુલી છે. હવે આમાંથી તમારે કોઈ પણ જોઈતી હોય તો પણ તમે એ જ ટાઈપની ફ્રેમ ત્યાંથી લઈ શકો છો. જેવી રીતે મેં તમને ડાઉનલોડ કરતાં શીખવાડ્યું એ ટાઈપ તમે અહીંયાથી પણ ડાઉનલોડ કરી શકો છો. આ જ રીતે જોઈ લો, આ બધી ફ્રેમો આમાંથી કોઈ પણ તમારે પીએનજી બનાવી હોય તો તમે તમારા મોબાઈલમાં આ બધી ડાઉનલોડ આરામથી કરી શકો છો. આ બધી સિસ્ટમ અહીંયા જોઈ લો, જેવી રીતે તમે નીચે ચાલ્યા જશો એ ટાઈપની નવી નવી ફ્રેમો અહીંયા મળી રહેશે. ખાલી તમારે ડાઉનલોડ જ કરવાની છે. તો અહીંયા ઘણી બધી સિસ્ટમ, બીજી સિસ્ટમ મેળવવા માટે તમે અહીંયા લખવાનું છે કાંઈક બીજું, જે લખો એ અહીંયા લવ લખી નાખો દાખલા તરીકે. તો ચલો આપણે અહીંયા આ ટાઈપ લખી દીધું લવ ક્લિપ, તો અને આ રીતે આપણે ઓકે આપી દીધું. તો જોઈ લો આ ટાઈપની સિસ્ટમ અને અહીંયા આવી જશે. જોઈ લો હવે એને આ રીતે આવી જાય એટલે તમારે અહીંયા બીજા આ ટાઈપના ઓપ્શન આવશે તમારી સામે. આ ટાઈપને જોઈ લો, 1, 2, 3, 4. તો આમાંથી તમે આ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપના બધા ક્લિપો અહીંયા આ ટાઈપના આવી જશે. જોઈ લો ઘણા બધા આવશે.
આ ટાઈપના પણ તમારે લેવા હોય તો પણ તમે આરામથી લઈ શકો છો. જોઈ લો ઘણા બધા સ્ટીકરો અહીંયાથી તમને મળી રહેશે. હવે આ બધાને તમારે પીએનજી કેવી રીતે બનાવવા છે, એ પીએનજી બનાવવા માટે તમારે શું કરવાનું, અહીંયાથી કોઈ પણ આપણે ડાઉનલોડ કર્યા પછી, દાખલા તરીકે મારામાં મેં ડાઉનલોડ કરેલા છે આ ટાઈપના, હવે આમાંથી જે ગમતું હોય તમારે ડાઉનલોડ કરવું છે. અહીંયા પછી ઘણી બધી ઉપર સિસ્ટમો આપેલી છે, તમારે આ રીતે આ સાઈડમાં જવાનું, આ રીતે એટલે અહીંયા ઉપર બતાડે છે કે આવા આવા સ્ટીકરો આની અંદર છે, તો આની ઉપર આપણે ક્લિક કરીએ તો જોઈ લો એની અંદર આ ટાઈપના સ્ટીકર તમારે સામે આવી જશે. અને વધુ એનાથી વધારે પણ સારા જોઈતા હોય તો પણ અહીંયા જોઈ લો આ છે, આની ઉપર ક્લિક કરશો એટલે એ ટાઈપના તમને અહીંયા આ જેવું અહીંયા મળી રહેશે. બરાબર, જેવી રીતે તમે જાશો એ ટાઈપનું તમને અહીંયા આ બધા ઓપ્શન મળે. આ ટાઈપને લેવા છે તો આની ઉપર ક્લિક કરો, આ લેવા છે તો આની ઉપર ક્લિક કરો, આ બધા જ અહીંયાથી મળી રહેશે. તો આની ઉપર આપણે ક્લિક કરીને આના જોઈ લઈએ. જોઈ લો આ ટાઈપના ઘણા બધા સ્ટીકરો અહીંયાથી તમને મળી રહેશે. હવે આ ટાઈપના છે અને આપણે તમારે પીએનજી બનાવવા છે તો એને તમે પીએનજી કેવી રીતે બનાવશો, તો અહીંયાથી કોઈ પણ આપણે ફોટો એક લઈ લઈએ તમને શીખવાડવા માટે ખાલી, તો જોઈ લો આપણે આ ફોટો લીધી છે. બરાબર, એની ઉપર ક્લિક કરી છે. ક્લિક કર્યા પછી જે મોટી ફોટો થઈ છે ને એની ઉપર તમારે અહીંયા ક્લિક કરી રાખવાનું છે. તો ક્લિક કરી રાખ્યા પછી અહીંયા ઓપ્શન આવ્યું ડાઉનલોડનું, ત્યાં એની ઉપર ક્લિક કરી નાખવાનું છે એટલે આ ઓપ્શન ડાઉનલોડ, મતલબ આ ફોટો થઈ ગઈ છે. હવે આપણે એક બીજા એપ્લિકેશનની પીએનજી ફોટો બનાવવા માટે, તો પીએનજી ફોટો બનાવવા માટે જે મેં તમને વિડીયોમાં પહેલે બતાવ્યું એ ટાઈપની ફોટો બનાવવા માટે તમારે છે ને તમારા પ્લે સ્ટોરમાં અહીંયા લખવાનું છે બેકગ્રાઉન્ડ ચેન્જર. તો જોઈ લો હું કેવી રીતે લખું છું ને, એટલે આ ટાઈપનું. તો જોઈ લો આટલું મેં લખ્યું એટલે અહીંયા મેં જો ચોથા નામાનું ઓપ્શન છે ને એની ઉપર તમે અહીંયા ક્લિક કરશો ને આ ટાઈપનું આની અંદર, એટલે બધા એપ્લિકેશન એ ટાઈપના આવી જશે. હવે થોડા તમે આ રીતે નીચે જશો એટલે એ એપ્લિકેશન અહીંયા તમને મળી રહેશે, જે એપ્લિકેશન આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાનું છે. તો મેં ડાઉનલોડ કરેલું છે, એની ઉપર ક્લિક કરીને આપણે એને ઓપન કરીએ. એની અંદર પીએનજી ફોટો કેવી રીતે બનાવવાની છે, તો આ ટાઈપનું પેજ તમારી સામે ખુલી જશે. તો અહીંયા તમારે આની ઉપર ગમે ત્યાં ટચ કરવાનું છે, તો આપણે એની ઉપર ટચ કર્યું. હવે જે ફોટો આપણે બી હાલ ડાઉનલોડ કરી છે એ અહીંયા ફોટો બતાવી રહી છે. હવે આ ફોટો તમને ખબર છે કે પીએનજી નથી, મતલબ બેકગ્રાઉન્ડ વ્હાઇટ છે, અથવા આ આની ઉપર આપણે આ ડાઉનલોડ કર્યું છે આની ઉપર ક્લિક કરીએ. હવે આ વ્હાઇટ બેકગ્રાઉન્ડ તમારે કાઢવાનું છે ને જે કાળો જે આ ચિત્ર છે એ રાખવાનું છે. તો તમારે અહીંયા એક વખત અહીંયા ડન કરી દેવાનું છે. ડન કર્યા પછી અહીંયા પહેલા નંબરનું ઓટો લખ્યું છે એની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી જે આ લાલ પોઈન્ટ છે ને આ લાઈટ લાલ પોઈન્ટ તમે આ રીતે કરો અને જે આ ચોક્સવાળી વચ્ચે પટ્ટી છે ને ચોકડી જે પડે એ તમે જ્યાં રાખશો ને એ કલર ઓટોમેટિક બધો મતલબ નીકળી જશે. જોઈ લો હું બતાવવા ટાઈપ, એ મેં અહીંયા વ્હાઇટમાં રાખી ચોકડી તો આ બધો વ્હાઇટ નીકળી ગયો છે. હવે વચ્ચે આ જગ્યા રહી ગઈ છે તો આ ચોકડી અહીંયા લઈ દો એટલે એ પણ નીકળી ગઈ. હવે આ થોડીક રહી ગઈ છે તો એને આ રીતે ગાડી નાખવાની. તો આ તમારી પીએનજી ફોટો જેવી મેં પહેલે ફોટો મારી વિડીયોમાં તમને બતાવી, આ પીએનજી ફોટો તમારી ડાઉનલોડ મતલબ બની ગઈ છે. હવે કોઈ અન્ય ફોટો, ચલો આપણે અહીંયાથી કોઈ બીજી ફોટો લઈને તમને બતાવી દઉં કે એને પીએનજી તમે કેવી રીતે બનાવશો. તો અહીંયા કોઈ ફોટો હોય તો હું ચેક કરી જોઉં. ચલો અહીંયા આ જોઈ લો આપણે સુરભીવાળી. બરાબર, તો આપણે આને પીએનજી બનાવવાની છે. જે લખેલું ટેક્સ્ટ છે એટલું જ ખાલી આપણે લેવું છે. તો કેવી રીતે, તો એના માટે સૌથી પહેલાં જે ત્રિકોણ આપેલા છે એને આ રીતે તમે થોડું જે બોર્ડર છે એને પહેલેથી કાઢી નાખો એટલે તમારે ઓછી મહેનત કરવાની રે. એટલે આપણે આ બોર્ડર કાઢી નાખી. હવે ઉપર ડન આપેલું છે એની ઉપર ક્લિક કરીને પાછું તમે અહીંયા ઓટો ઉપર આવી જવાનું છે. ઓટોવાળું ઓપ્શન તો તમે જોઈ જ રહ્યા છો, એ ઓટોવાળા ઓપ્શનમાં તમે આવી જશો ને એટલે આ ટાઈપનું આ ઓટોમાં આવી ગયા છીએ. તો જોઈ લો આ ઓટોમાં આપણે સેટ કર્યું. હવે અહીંયા તમારે ટચ કરીને જે આ ચોકડી છે ને વ્હાઇટમાં આ રીતે રાખવાની છે. તો આપ તમારી પીએનજી ફોટો આ બની ગઈ. હવે આ નામ લખેલું છે એ પણ તમારે કદાચ કાઢવું છે જે વેબસાઇટ છે, તો એ કાઢવા માટે તમારે અહીંયા આની ઉપર ક્લિક કરવાનું છે. જેવું એની ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું થઈ જશે. હવે આનાથી તમારે આ રીતે જેવું બચી ગયું છે એને આ રીતે કાઢવું હોય ને તો પણ તમે કાઢી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે. જો મિત્રો માહિતી ગમી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વધુ કોઈ માહિતી તમારે કાયન માસ્ટર વિશે જોઈતી હોય તો પણ તમે મને કોમેન્ટ કરજો. અને ગ્રીન સ્ક્રીન વિડીયો ફ્રી જોતો હોય તો પણ તમે અમારી યુટ્યુબ ચેનલમાં સર્ચ કરો આરડી સોનેટ, અને ઘણા બધા વિડીયો તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર ઘણી બધી ફ્રેમો પણ પડી છે. તો ચલો મિત્રો અત્યારે આટલું જ. આવનારા વિડીયોની નોટિફિકેશન લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.